નમસ્તે બાળકો, આજે આપણે ધોરણ 5 ગુજરાતી મીડિયમ વિષય પર્યાવરણ પાઠ 15 ઠંડુ કે ગરમ. તો આ પાઠમાં આપણે મસ્ત સરસ મજાની એક વાર્તા જોઈ ગયા હતા ને, મીયાંબાઈ અને કઠિયારાની. તો અહીંયા આ કરવાનું છે, મિયા બાલિસ્તી મૂંઝવણમાં હતા જ્યારે તેમણે કઠિયારા તેના ઠંડા હાથને ગરમ કરવા અને ગરમ બટાને ઠંડા પડવા ફૂંક મારતો હતો અને જોયો. તમે પણ શિયાળામાં તમારા હાથ ઠંડા પડી જાય તો તેને ગરમ કરવા ફૂંકો મારી છે તો કેવું લાગે? તમારા મોંથી હાથ પર જોરથી ફૂંકો મારો. તમારા મોંમાંથી નીકળેલી હવા આજુબાજુની હવાની સરખામણીમાં કેવી છે, ગરમ કે ઠંડી? કેવી હોય છે આપણી? ગરમ હોય છે ને. હવે તમારા હાથ તમારા મોંથી થોડા દૂર રાખો અને ફરીથી ફૂંકો મારો. કેવું લાગે, ઠંડી લાગે? તમારી મોંની હવા કેવી લાગે છે કે એવું કરવાનું આપણે છે. હવે અહીંયા છે કે વિચારોને કહો. તમે બીજા કોઈ રસ્તો વિચારી શકો છો જેનાથી તમારા શ્વાસના ગરમાવાનો ઉપયોગ કરતા હો? તો અહીંયા જુઓ, કાપડના ટુકડાની 3-4 ઘડી કરો આવી રીતના. હવે તેને તમારા મોં પાસે લાવો અને જોરથી ફૂંક મારો. કપડું ગરમ થયું થાય છે ને. બાલિસ્તીને જોયું કે કઠિયારો ગરમ બટાટાને ઠંડા કરવા તેના પર ફૂંક મારતો હતો. જો તેને બટાટાને ઠંડા કર્યા વગર ખાઈ લીધા હોત તો શું થતે? તો કઠિયારાને બટાટાને ઠંડા કર્યા વગર ખાઈ લેતા હોતે તો એની જીભ દાઝી જતી અને જીભ પર બળતરા થતે. એટલે આના લીધે તેને ચાવેલા બટાટા મોંમાંથી થૂંકી દેવા પડે, દાઝી જતે ને મોઢામાં. તમે ક્યારેક કંઈ ખૂબ ગરમ ખાતા અથવા પીતા તમારી જીભ દાઝ્યા છો? જ્યારે કોઈ ખોરાક ખૂબ ગરમ હોય ત્યારે તેને કહેતા કેવી રીતે આપણે ઠંડો કરવાનો હોય છે? તો આપણે ફૂંક મારીને ઠંડો કરીએ છીએ ને. જો તમારા 3 ગરમ વસ્તુઓ ઠંડી કરવાની હોય, દાળ રોટલી ભાત, તો તમે કઈ રીતના કરશો? તો ગરમ દાળને આપણે એક વાટકીમાં બીજી વાટકીમાં અથવા વાટકીમાં કાઢીને ઠંડી કરીશું અને થોડી વાર દાળને ઠંડી થવાની રાહ જોશું આપણે, કાં તો પંખો ચાલુ કરી દેશું. ગરમ રોટલીને આપણે ટુકડા પાડીને ઠંડી કરી દેશું અને ગરમ ભાતને આપણે ડીશમાં પોળો કરી દેશું એટલે ઠંડો થઈ જશે. આ રીતના આપણે ઠંડો કરવાનો પ્રયત્ન કરશું. ચાલો ચિત્ર 1. મિની તેની ચા ફૂંક મારી ઠંડી કરવા પ્રયાસ કરતી હતી. તમારા મતે શું વધુ ગરમ હશે, મિનીની ચા કે તેના મોંમાંથી ફૂંક છે તે હવા? તો શું આવશે આમાં, કે ચા વધારે ગરમ હશે ને? ફૂંક એટલી બધી ગરમ ન હોય પણ ચા ગરમ હોય. ચિત્ર 2. સોનુને ખૂબ જ ઠંડી લાગતી હતી. તે તેના હાથ પર ફૂંકો જ માર્યા કરે છે. હવે વિચારો અને લખો કે શું વધારે ઠંડુ છે, સોનુના હાથ કે તેનો શ્વાસ? આમાં તો સોનુના હાથ વધારે ઠંડા હશે. કાગળની સિસોટી બનાવો. આવી રીતના 15 સેન્ટીમીટર લાંબો અને 6 સેન્ટીમીટર પહોળો કાગળનો ટુકડો લેવાનો. કાગળને અડધેથી વાળો. ચિત્ર 1 મુજબ મધ્યમાં નાનું કાણું બનાવવા થોડું કાપવું. ચિત્રમાં 2માં બતાવ્યા મુજબ બંને બાજુથી કાગળને ઉપરથી વાળો. ચિત્ર 3માં બતાવ્યા મુજબ આવી રીતના કાગળને તમારી આંગળીઓ વચ્ચે રાખી પકડો અને તેમાં મોં રાખો. તેમાં ફૂંક મારો. સિસોટી સાંભળો. કોની સિસોટી વધારે મોટી સંભળાય, તમારી કે તમારા મિત્રની? આવી રીતે તમે રમત રમી શકો. જોરથી અને ધીમેથી પણ ફૂંક મારો અને જુદા જુદા અવાજ કાઢો. ચાલો જુદી જુદી રીતે ફૂંકો મારો. નીચે આપેલી વસ્તુની સિસોટી બનાવો. સૌથી મોટેથી અને સૌથી ધીમે વાગે તે રીતે ક્રમમાં લખો. હવે ચોકલેટની રેપેર, એટલે સૌથી મોટેથી અને ધીમે વાગે તે રીતે ક્રમમાં આપણે લખવાનું છે. તો ધીમે વાગે તે રીતના ક્રમમાં. તો આમાં તો શું આવશે પહેલાં? પેનનું ઢાંકણ આવશે.
પછી આવશે બંને ઢાંકણ, પછી પાંદડું, પછી ફુગ્ગો, પછી ચોકલેટનું રેપર. બીજી કોઈ વસ્તુ એટલે આપણે હાથથી સીટી પાડે તે, તો તે કયા નંબર પર આવશે? બીજા નંબર પર આવશે. અહીંયા આ રીતના તમે કરી શકો છો. અહીંયા લખો, તમે માણસોને જુદા જુદા સંગીતના સાધન જેવા કે વાંસળી, ઢોલક, બીન, ગિટાર, સિતાર, મુદક વગેરે વગાડતા જોયા છે. શું તમે તમારી આંખો બંધ કરી તેમનો અવાજ સાંભળી ઓળખી શકો છો? આ સંગીતના સાધનો વિશે વધારે જાણો અને તેમના ચિત્ર પણ ભેગા કરો. લખો, શું તમે કેટલીક એવી વસ્તુનું નામ આપી શકો છો જ્યારે તેને વગાડવામાં આવે ત્યારે તે સુરીલી અને રુચિકર અવાજ ઉત્પન્ન કરે છે? તો પહેલાં આપણે આ સમજી લઈએ કે ચિત્ર ભેગા કરવાનો. તો આપણે જોઈએ કે વાંસળી છે, એ વાંસળી આપણે વાંસમાંથી બનાવેલી હોય છે. તો આપણે એની પાસે ચિત્ર નથી, પણ તમે જોઈ લીધી હોય છે ને, એમાં કેટલા 6 કાણા હોય છે વાંસળીમાં. 6 કાણા હોય છે, પછી એક બાજુએથી થોડીક પેલી હોય છે, ફૂંકીને વગાડવામાં આવે છે. ત્યારબાદ બીજું ઢોલક. તો ઢોલક કેવું હોય, લાકડાથી બનેલું નળાકાર આકારનું હોય છે, બંને બાજુ ચામડાથી ઢાંકેલી હોય છે અને બે લાકડાની લાંબી સળીઓથી એને વગાડવામાં આવે છે અથવા હાથથી પણ ટપટવામાં આવે છે. ત્યારબાદ છે બીન. બીન તો બીન એ છે ને આપણે સૂકવેલી દૂધીમાંથી બનાવવામાં આવે છે, સૂકવેલી દૂધીમાંથી બનાવવામાં આવે છે અને લોખંડના પાઇપમાંથી બનેલું વાદ્ય છે. એને ફૂંકીને વગાડવામાં આવે છે અને મદારી લોકો આ મદારીનો ખાસ ઉપયોગ કરે છે. ત્યારબાદ છે સિતાર. સિતાર એટલે ગિટાર નહીં, બીન પછી આપણે જોઈએ ગિટાર. તો તે પ્લાયવુડથી બનેલું વાદ્ય છે, તેમાં લગાવેલા તંગ તારની મદદથી તેને વગાડવામાં આવે છે ને. ત્યારબાદ છે ગિટાર બાદ સિતાર પણ એ પ્રકારનું હોય છે ને. પછી ત્યારબાદ મુદક. મુદક પણ તે ઢોલક જેવું જ હોય છે, જે વાદ્ય છે તેને હાથથી ટપાટ મારીને એટલે હાથથી વગાડવામાં આવે છે. પછી આ રિવાજ હોય કે શું તમે કેટલીક વસ્તુ નામ આપી શકો જ્યારે તેને વગાડવામાં આવે ત્યારે સુરીલી. તો એવી તો કોઈ જે મુરલી, વાંસળી છે, શરણાઈ છે, હાર્મોનિયમ છે, બરાબર ને? ચાલો આ કરો અને ચર્ચા કરો. તમે કોઈને તેમના ચશ્મા ચોખ્ખા કરવા તેના પર ફૂંક મારતા જોયા છે? મોંમાંથી નીકળતી હવા ચશ્મા સાફ કરવામાં કેવી રીતના મદદ કરે છે? તો આપણે જોઈએ કે મોંમાં નીકળેલી હવામાં ભેજના કારણે એમાં પેલું પાણી પાણી જેવું થઈ જાય છે, એના લીધે આપણે એને ચશ્મા સાફ કરી શકીએ છીએ. એક કાચ લો, તે તમારી મોંની નજીક લાવો અને તેના ઉપર જોરથી ફૂંકો મારો. આવી 3-4 વખત કરો ને કાચ ઝાંખો દેખાય છે? તો હા, દેખાય છે ને આવું કરવાથી. તમે અરીસાના આવી રીતના ઝાંખો બનાવી શકો છો. તમે અરીસાને અડીને કહી શકો છો કે તેને શાનાથી ઝાંખો થયો છે, તો શાનાથી? આપણા ભેજના કારણે. તમે મોંમાંથી જે હવા ફૂંકો મારી તે સૂકી હતી કે ભીની? તો ભીની. તમારા હાથ તમારી છાતી પર મૂકો. જ્યારે તમે શ્વાસ લો છો ત્યારે તમારી છાતી બહાર આવે છે કે અંદર જાય છે? કરી જુઓ જોયા. તો જ્યારે આપણે શ્વાસ લઈએ ત્યારે આપણી છાતી બહાર આવે છે. તો બાળકો, આજે આપણે આટલો જ અભ્યાસ કરીશું. બીજું આપણે નેક્સ્ટ વિડીયોમાં અભ્યાસ કરીશું. થેન્ક યુ.